ગુડ મોર્નિંગ મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું કે વેક્ટર શું છે, સ્કેલર શું છે, વેક્ટર સ્પેસની ડેફિનેશન શું છે, બાઇનરી ઓપરેશન કેવી રીતે કામ કરે છે અથવા વર્ક કરે છે, ક્યાં ઉપયોગ થાય છે એનો, અને પાંચ પ્રોપર્ટી વેક્ટર સ્પેસની જોઈ છે. આજે આપણે મલ્ટિપ્લિકેશન માટેની બીજી પાંચ પ્રોપર્ટી જોશું. ટોટલ થશે 10 પ્રોપર્ટી. 10 પ્રોપર્ટી કેના માટે? વેક્ટર સ્પેસ કોઈ પણ શેર કોઈ પણ કિંમત આપી હોય સાબિત કરવા માટે કે આ વેક્ટર સ્પેસ છે કે નથી. બીજી પાંચ પ્રોપર્ટી આપણે જોઈ તો હવે જે પ્રોપર્ટી થશે આપણે આગળ જોઈતી કઈ કઈ જોઈતી તો ક્લોઝરનેસ, એસોસિએટિવ, કમ્યુનિટેટિવ, આઈડેન્ટિટી અને ઇન્વર્સ એલિમેન્ટ. ઇન્વર્સમાં આપણે જે -x² હતો એ મતલબ શું દર્શાવે છે આપણે જોયું. આ વસ્તુ જે x² હતું, આઈડેન્ટિટીમાં થીટા હતો અને એ -x² આ ઇન્વર્સમાં આપણે શું દર્શાવે છે? તો એ દર્શાવે છે કે ઓપોઝિટ ઇલેમેન્ટનું એક્ઝિસ્ટમેન્ટ દર્શાવે. ઓપોઝિટ ઇલેમેન્ટ એટલે કે x² માં જે ઓપોઝિટ ઇલેમેન્ટ છે એનું એક્ઝિસ્ટન્સ દેખાડે છે કે -x² એક્ઝિસ્ટ કરે છે. હવે જોઈએ આપણે આગળની પ્રોપર્ટી. તો આગળની પ્રોપર્ટી મલ્ટિપ્લિકેશનની આપણી છઠ્ઠી પ્રોપર્ટી છે. છઠ્ઠી પ્રોપર્ટી શું છે? તો આલ્ફા x² બિલોંગ્સ ટુ વી. આલ્ફા ઇન્ટુ x² આ બેનું મલ્ટિપ્લિકેશન વેક્ટર્સ અથવા તો વીમાં આવવું જોઈએ. એવી જ રીતે સાતમી પ્રોપર્ટી કે છે, સેવન પ્રોપર્ટી, આલ્ફા x + y. આમાં પણ પાછું એડિશન, ઓકે, ઇક્વલ ટુ શું થવું જોઈએ? તો આલ્ફા x² આલ્ફા y² પ્રોપરલી પર્સનલી આલ્ફા ભાઈને મલ્ટીપલ કરતો હોવો જોઈએ. આવું જો પ્રોપર્ટી સાબિત થઈ જાય તો આ સાતમી પ્રોપર્ટી આપણી કઈ છે. હવે આઠમી પ્રોપર્ટી, આઠમી પ્રોપર્ટી શું છે? તો કે આપણે આલ્ફા અત્યાર સુધી એક લેતા હતા, અત્યારે વેક્ટર એક લેવાનો અને રિયલ નંબર કે આલ્ફા અને બીટા એ એક લેવાનો. આલ્ફા પ્લસ બીટા એક્સ એસોસિએટિવ પ્રોપર્ટી. એસોસિએટિવ જે આગળ એડિશનમાં પણ
આ એસોસિએટિવ મલ્ટિપ્લિકેશન માટે છે આપણે આને કહી શકીએ એસોસિએટિવ ફોર એના માટે મલ્ટિપ્લિકેશન મલ્ટિપ્લિકેશન માટે એસોસિએટિવ પ્રોપર્ટી આ પોતે છે હવે થઈ લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રોપર્ટી કઈ છે તો 10 1 into x bar is equal to x bar સામાન્ય રીતે આપણે ખબર પડે કે 1 સાથેનું કોઈનું મલ્ટીપ્લિકેશન કરીએ તો આપણે પ્રોપર્ટી પોતે જે વેક્ટર લીધો હોય કે જે નંબર લીધો હોય પોતે આપણે મળે આને શું કહેવાય આપણે આગળ કહેતા કે આઈડેન્ટિટી એલિમેન્ટ એ કેના માટે વેક્ટર અથવા આ આ થી આપણી પાસે સ્કેલર આઈડેન્ટ સ્કેલર આઈડેન્ટિટી આ છે આપણી 10 પ્રોપર્ટી પહેલા પહેલી 5 હતી કેની હતી એડિશન ની હતી બીજી 5 કેની થઈ છે મલ્ટીપ્લિકેશન ની પહેલેથી આપણે જોતા જઈએ તો પહેલી કઈ હતી x અને x બાર અને y બાર નું બિલોંગ્સ ટુ v થાવો જોઈએ પછી શું હતું તો x બાર પ્લસ y બાર હોય તો y બાર પ્લસ x બાર ઇક્વલ ટુ માં થાવો જોઈએ થર્ડ વન શું હતું તો x બાર પ્લસ કૌંસમાં x બાર y બાર હોય ઇક્વલ ટુ શું થાવો જોઈએ x બાર પ્લસ y બાર કૌંસમાં હોય પ્લસ z બાર થવા જોઈએ પછી શું હતી તો 0 એલિમેન્ટ હતો હાય થીટા થીટા એટલે કે 0 એલિમેન્ટ હતો એ એક્ઝિસ્ટ કરવો જોઈએ અને એના પરથી આપણે શું થાય કે જે એલિમેન્ટ પોતે જે વેક્ટર્સ આપણે લીધો હોય વેક્ટર્સ પાછો મળવો જોઈએ એની સાથેનું એડિશન કરી આગળ લેફ્ટ કે રાઈટ એડિશન કોઈ પણ કરો એ આપણે પોતે વેક્ટર્સ મળવો જોઈએ પાંચમી પ્રોપર્ટી કઈ હતી તો આઈડેન્ટિટી ઇન્વર્સ ઇન્વર્સ એલિમેન્ટ એટલે કે ઓપોઝિટ કોઈ પણ ઓપોઝાઇટ એટલે એલિમેન્ટનું એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ ધારો કે x બાર તમે લીધું કે બરોબર સપોઝ કે x બાર લીધું પ્લસ એમાં તો એક્ઝિસ્ટન્સ આપે કેવી રીતે તો માઇનસ x બાર એ પોતે તેની ઓપોઝાઇટનું એક્ઝિસ્ટન્સ છે એવું દર્શાવે છે તો એ થાય માઇનસ x બારને શું કહેવાય ઇન્વર્સ એલિમેન્ટ છઠ્ઠી પ્રોપર્ટી શું થઈ આલ્ફા ઇન્ટુ x બાર બિલોંગ્સ ટુ વી ઓકે સાતમી પ્રોપર્ટી થઈ આલ્ફા પ્લસ આલ્ફા ઇન્ટુ x બાર પ્લસ y બાર કૌંસ તો ઇક્વલ ટુ શું થાય આલ્ફા પર્સનલી પ્રોપરલી ભાઈને મળવો ભાઈને મલ્ટીપલ કરતો હોવો જોઈએ આઠમી પ્રોપર્ટી શું થઈ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x બાર તો x બાર આલ્ફા ને બીટા ને પર્સનલી મલ્ટીપલ કરતો હોવો આ બે પ્રોપર્ટીને શું કહેવાય ડિસ્ટ્રિબ્યુટિવ પ્રોપર્ટી કહેવાય ઓકે હવે શું છે નવમી પ્રોપર્ટી એ આલ્ફા ઇન્ટુ બીટા કૌંસ પૂરો ઇન્ટુ x બાર તો આમાંથી પેલા આલ્ફા આપણે બારે રાખીને બીટા ઇન્ટુ x બાર કરી પછી આલ્ફાને મલ્ટીપલ કરી તો પણ બંનેની કિંમત સેમ થવી જોઈએ તો આ છે એસોસિએટિવ ફોર મલ્ટીપ્લિકેશન પ્રોપર્ટી ઓકે અને લાસ્ટ 10 કઈ થઈ 1 ઇન્ટુ x બાર ઇઝ ઇક્વલ ટુ x બાર સ્કેલર આઈડેન્ટિટી સ્કેલર આઈડેન્ટિટી આપણે પેલા આઈડેન્ટિટી એલિમેન્ટ મલ્ટીપલમાં કયો લેતા હતા 0 વેક્ટર 0 વેક્ટર ને એટલે કે તમે 0 તરીકે દર્શાવી શકો થીટા તરીકે પણ દર્શાવી શકો આપણે થીટા તરીકે દર્શાવી હતું એમાં જે મતલબ કે એને સમજવાનું તમારે 0 જ છે કા 0 છે 0 કાઈ છે ઓકે આ કે વેક્ટર સ્પેસ સાબિત કરવા માટેની 10 પ્રોપર્ટીઓ એડિશન એન્ડ
થી માંડી તો એને આપણે આને વેક્ટર સ્પેસ પણ કહી શકીએ છીએ. આ સાબિત થાય છે આ બધી પ્રોપર્ટી ઉપર. ઠીક, હવે જોઈએ તો પ્રોપર્ટીઝ ઓફ વેક્ટર સ્પેસ. જે આ પ્રોપર્ટી આપણે જોઈ એ પ્રોપર્ટીઝ ઉપરથી કંઈક તમને બીજી પ્રોપર્ટી આવી છે એ આપણે પ્રૂવ કરવાની છે. તો શું છે પ્રોપર્ટી ઓફ વેક્ટર સ્પેસ? થીટા ઇઝ 0 વેક્ટર, બરાબર? થીટા ઇઝ 0 વેક્ટર.
तो आप थीटा डैश प्लस थीटा करी अथवा तो थीटा प्लस थीटा डैश करी आपने मळवानुं शुं है आपणे आगळ प्रॉपर्टी जोई चोथी तो जी पोते लीधो आमा आपे केना माटे जोई खाली थीटा जीरो वेक्टर आ जीरो वेक्टर नो जाय आपने शुं मळे थीटा डैश ओके હવે બીજા માટે છે ફોર હવે આપણે એમ ધારી લઈએ થીટા ડેશ ઇઝ ઝીરો વેક્ટર છે બરોબર એના માટે પણ એવી જ રીતે થઈ છે થીટા ડેશ ઝીરો વેક્ટર હોય તો થીટા ને એમ ધારી બરોબર થીટા ડેશ અથવા તો થીટા ડેશ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ આમાં આપણે શું મળશે આમાં આપણે મળશે થીટા તો આના પરથી આપણે શું કહી શકીએ બરોબર આને ઇક્વેશન નંબર 1 કહી દઈ આને ઇક્વેશન નંબર 2 ઓકે તો ઇક્વેશન નંબર 1 અને 2 ઉપરથી આપણે એવું કહી શકીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ડેશ થાય છે હવે થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ડેશ થાય કેમ કે જેને આપણે ધારીને માનો કે આમાં ઝીરો વેક્ટર ધાર્યો બરોબર થીટા ને તો આપણે આ કિંમત મળી હવે આમાં આને ધાર્યો બરોબર બે જ આપણે કઈ એઝ્યુમ કર્યા હતા બે ઝીરો વેક્ટર હતા આપણે શું કામ બે એઝ્યુમ કર્યા હતા આપણે એમ થાય કે કદાચ બે માં બે ઝીરો વેક્ટર એઝ્યુમ કરી તો કદાચ ન મળતું હોય તો યુનિક એટલે આના ઉપરથી આપણે બે ઇક્વેશન મળ્યા બે ઇક્વેશન ઉપરથી આપણે એમ કહી શકીએ કે જે ઝીરો વેક્ટર ધારી એના સિવાયનો જે વેક્ટર હોય એ આપણે આન્સર માં મળે છે મતલબ 1 એન 2 ઉપરથી આપણે શું કહી શકીએ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ડેશ આના ઉપરથી એમ કહી શકીએ કે થીટા એટલે પ્રોપર્ટી આપણી શું હતી કે થીટા ઇઝ યુનિક થીટા ઇઝ યુનિક અથવા ઝીરો વેક્ટર બીજી પ્રોપર્ટી માં આપણે શું કીધું આ આપણે સાબિત અત્યારે કહી બીજી પ્રોપર્ટી શું કીધું ફોર એની એક્સ બાર બિલોંગ્સ ટુ વી ફોર એની એક્સ બાર બિલોંગ્સ ટુ વી આમાં આપણે આ પહેલી પ્રોપર્ટી ની જોડે એઝ્યુમ કરી એઝ્યુમ ધે એક્સ 1 બાર અને એક્સ 2 બાર આર ઓપોઝિટ વેક્ટર એકબીજાના ઓપોઝિટ હોય મતલબ કે એક સિદ્ધાંત કરતા હોય એકબીજા એનું એડિશન કરી તો જી એલિમેન્ટ પોતે મળતો હોય બે માંથી જી ઇન્વર્સ ન હોય એના સિવાયનો એલિમેન્ટ આપણે અથવા તો ઝીરો વેક્ટર આન્સરમાં મળે ઓકે તો શું કીધું આર ઓપોઝિટ વેક્ટર ઓફ x બાર x1 બાર એન્ડ x2 બાર x2 બાર આર ઓપોઝિટ વેક્ટર ઓફ x બાર x બાર ના બે ઓપોઝિટ વેક્ટર્સ છે ધે વી ટુ ધે આપણે સાદી શું કરી આમ કરી દે x1 બાર ઇઝ ઇક્વલ ટુ x2 બાર તો આગળની જેમ આપણે ખબર પડી જાય કે x1 બાર અને માઈનસ x બાર ઇઝ યુનિક થાય ઓકે હવે સિન્સ x1 બાર એન્ડ x2 બાર આર ઓપોઝિટ વેક્ટર ઓફ x બાર આપણે એટલે એઝ્યુમ કર્યું તો હવે લીધું બરાબર લાઈન શું કરવાનું તો વી હેવ આપણી પાસે શું છે આવું કરી વી હેવ બરાબર x બાર પ્લસ x1 બાર ઇઝ ઇક્વલ ટુ અથવા આને આમ લખી કે x1 બાર પ્લસ x બાર
is equal to આમાં શું મળે આપણે આપણી વેક્ટર સ્પેસની પાંચમી પ્રોપર્ટી હતી કે ઓપોસાઇન વેક્ટરનું જો એક્ઝિસ્ટન્સ હોય તો તે તે વેક્ટર્સનું એડિશન આપણે ઝીરો વેક્ટર મળે છે પહેલું આ ઝીરો કેમ કે આ ઓપોસાઇન વેક્ટર છે જો આપણે એઝ્યુમ કરેલા છે સેન્સ થી માટે ઓકે હવે આને ઇક્વેશન નંબર આપણે કહી દઈ 1 ઓકે હવે બીજું તો હવે માં કેના માટે લઈશું બરોબર x2 માટે લઈએ x2 માટે x બાર x2 બાર x2 બાર x બાર આ સૂત્રમાં આપણે આ રીતે લઈએ તો વેક્ટર સ્પેસની સાબિત કરવા માટેની બીજી પ્રોપર્ટી હતી આવી રીતે પણ એડિશન થવું જોઈએ આવી રીતે પણ થવું જોઈએ એની કિંમત એક જ મળવી જોઈએ એટલે આપણે કઈ ગાબેની કિંમત અત્યારે આપણે મળે શું પાછી એની મળે ઝીરો વેક્ટર આને કહી દે ઇક્વેશન નંબર 2 હવે 1 અને 2 ના હવે આપણે શું કરશું કે હું આની ઝીરો વેક્ટરનું કઈ મૂલ્ય છે ને આવી રીતે લખી શકું ના હવે Now, x1 bar is equal to x1 bar plus theta. How can I say that? If theta is equal to x1 bar, then x1 bar is equal to x1 bar. So, how can I say that? Now, we have theta is equal to x1 bar. So, what do you want? First thing is, so x bar plus x2 bar is equal to x bar plus x2 bar. x bar plus x2 bar ओके तो એના પરથી આપણે શું કહી શકીએ કે from 1 પરથી x bar plus x2 bar આ 2 પરથી આપણે મૂકી theta ની વેલ્યુ બરોબર x1 bar plus x bar plus x2 bar ओके હવે થયું શું કે આના પરથી આવું થઈ છે જો આ બે હું ભેગું કરી દઉં બરોબર તો શું થાય તો એ આવતું કે થીટા પ્લસ x2 બાર તો એને x2 બાર કહી શકું આ બે ને આમ ભેગા કરી નાખી x1 બાર પ્લસ x બાર અને આને સેટું રાખો x2 બાર ઓકે તો એના પરથી આ બે ને શું કહી શકું પહેલા આપણે કીધું ઓકે કે અહીંયા શું આપણે આવી ઇક્વેશન નંબર 1 માં આ 0 પ્લસ x2 બાર હવે આપણે ખબર છે કે 0 વેક્ટરનું મૂલ્ય શું થાય હંમેશા 0 થાય છે તો આના પરથી આપણે શું મળ્યું x1 બાર ઇઝ ઇક્વલ ટુ બાર ઇઝ ઇક્વલ ટુ x2 બાર ઓકે આ પે બીજી પ્રોપર્ટી સાબિત થઈ x1 બાર ઇઝ ઇક્વલ ટુ x2 બાર મળી ગયો એટલે એના પરથી આપણે એમ કહી શકીએ કે ઓપોસાઇટ એલિમેન્ટનો એક્ઝિસ્ટન્સ હોય તો આ x bar belongs to v અને minus x bar belongs to v is unique થાય છે એની વેલ્યુ હંમેશા કેવી થાય યુનિક થાય છે ચાલશે કે પૂરું થશે કેટલી મિનિટ મારે તો આ ગિયર લેક્ચર છે 5 મિનિટ છે બસ 5 મિનિટ એક એક પ્રોપર્ટી લઈ લો હવે આપણે જોઈ કે આગળની પ્રોપર્ટી જોઈએ તો બીજી પ્રોપર્ટી ત્રીજી પ્રોપર્ટી આપણે શું આપેલી છે શું સાબિત કરવાનું છે ફોર એની એક્સ બાર બિલોંગ્સ ટુ બી ફોર એની એક્સ બાર બિલોંગ્સ ટુ બી ફોર એની એક્સ બાર બિલોંગ્સ ટુ બી જે સાબિત શું કરવાનું છે આપણે એ એક્સ બાર ઇક્વલ ટુ થીટા સાબિત કરવાનો છે a x bar is equal to a x bar is equal to theta હવે આમાં જોઈએ તો હા 0 x bar is equal to theta સાબિત કરવાનો મતલબ કે 0 સાથેનો કોઈનો મલ્ટીપલ થાય તો એ આપણે 0 વેક્ટર મળે ઓકે
તો એના માટે આપણે જોઈએ તો 0x બાર ને આપણે આ રીતે કરી અને બીજી પ્રોપર્ટી આપણે સાબિત કરી તો 0x બાર તો 0 ને નો કોઈ પણ રીતે લખીએ તો 0 + 0 કરી 0 + 0 x બાર ઓકે 0 + 0 x બાર આની કે વેલ્યુ રહેતી નથી કોઈ પણ 0 તમે કન્ટિન્યુ પર એડિશન કરતા રહો તોય કંઈ વેલ્યુ રહેતી નથી હવે આપણે જોઈએ આ કઈ પ્રોપર્ટી હતી વેક્ટર સ્પેસ ની ત્રીજી પ્રોપર્ટી હતી એના પછી આપણે કહેતા હતા પર્સનલી ચાલો આમાં આના પછી આપણે શું કહીશું 0x બાર પ્લસ 0x બાર હવે મળી શકે કેમ કે આપણે અંદર મલ્ટીપ્લિકેશન બંને કરાયું બંને પ્રોપર્ટી પર્સનલી મળી શકે હવે 0x બાર એટલે કે શું છે આપણી પાસે થીટા 0 x બાર = 0 x બાર + થીટા આને આપણે નામ આપી દે ઇક્વેશન નંબર 1 ઓકે શું થયું તો 0 x બાર ની કિંમત ની જગ્યાએ આપણે શું વેલ્યુ લખીએ આને 2 નામ આપી આપણે અને આને 1 નામ આપી 1 અને 2 તો આમાં આપણે કશું જ કર્યું નથી 0 x બાર ની વેલ્યુ જે આપણે આપેલી હતી 0 વેક્ટર માટે 0 થીટા તો એ 0 વેક્ટર મૂક્યું 1 અને 2 ઉપર થી આપણે શું કહી શકીએ 1 અને 2 ઉપર થી આ બંને ઇક્વલ છે તો આપણે ઇક્વાલિટી કરી 0 x બાર + 0 x બાર = આમાં શું છે 0 x બાર + થીટા ઓકે આની વેલ્યુ 0 મૂકી શકું એટલે આપણે મૂકીએ બરોબર કેમ કે 0 x બાર ની વેલ્યુ હંમેશા 0 જ થવાનું છે આ વેક્ટર સાથે મલ્ટીપલ માં છે એટલે 0 વેક્ટર થશે એટલે આપણે થીટા અહીંયા મૂકીએ ઓકે હવે લેફ્ટ કેન્સલેશન લો બંની લેફ્ટ સાઈડ ને કેન્સલ કરી તો આપણે શું મળે થીટા x બાર = થીટા 0 x બાર = થીટા ઓકે આપણે શું જોયું કે પોતે સાબિત કરવાનું હતું એટલે મળી ગઈ તો આ સાબિત આપણે કરી લઈએ ઓકે 0 આપણે અહીં કહી કે 0 x બાર ની જગ્યાએ થીટા મૂક્યા તો ડાયરેક્ટ આપણે લઈ લીધું નથી આપણે શું ખબર છે 0 મલ્ટીપલ માં x બાર સાથે મલ્ટીપ્લિકેશન માં છે એટલે કે વેક્ટર સાથે 0 મલ્ટીપ્લિકેશન માં હોય તો એને શું કહી શકાય 0 વેક્ટર કહી શકાય છે ઓકે આ છે આપણી ત્રીજી પ્રોપર્ટી આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરી બીજી પ્રોપર્ટી કે જે પ્રોપર્ટી ઉપરથી આપણે વેક્ટર સ્પેસ ની પ્રોપર્ટીઓ સાબિત પ્રૂવ કરવાની છે એ આપણે આવતા લેક્ચર માં સ્ટડી કરીશું આ કોર્સ માટે તમારે બુક તમને ક્યાંય અલો નહીં થાય તમારે એના માટે સ્ટેશનરીમાંથી સેમ 3 અને સેમ 4 ની સાથે બુક લેવી પડશે એટલે કે બે ચેપ્ટર આપણે પહેલા બે ચેપ્ટર જે અભ્યાસ કરશું એ તમને સેમ 4 માંથી મળી જશે અને પાછળના ત્રણ ચેપ્ટર એ સેમ 3 ના કોર્સમાં હશે